फ्रेंड्स, स्वागत छे તમારું માકા સ્વાદમાં। આજે આપણે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવીશું। આ દાળ તુવેરની દાળમાંથી જ બનતી હોય છે, તે લગભગ બધા જ ગુજરાતી ઘરોમાં લંચમાં બનતી હોય છે। ગુજરાતી ખાટી મીઠી દાળ એકદમ ટેસ્ટી કેવી રીતે બને તેની બધી ટિપ્સ હું આ વિડીયોમાં બતાવીશ। તો ચાલો આપણે બનાવી દઈએ ગુજરાતી ખાટી મીઠી દાળ। रेसिपी शुरू करता पहला मारी चेनल ने सब्सक्राइब करने बिल्कुल भूलता नहीं अने बाजू में रहेला बेल आइकन ने पण जरूर थी प्रेस करजो, जेथी तमने मारा नवा वीडियो की नोटिफिकेशन मळती रहे। अने तमे मने इंस्टाग्राम अने फेसबुक पर पण फॉलो कर सको छो, एनी लिंक मैं नीचे डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी छे। दाळ बनावा माटे मैं आ एक कप तुवेरनी दाळ लीधी छे, एने आपणे सारी रीते धोई काढीशुं। દાળ આપણે સરસ ધોવાઈ ગઈ છે, એની અંદર આપણે આવા 2-3 ગ્લાસ પાણી એડ કરીશું। ત્રણ ગ્લાસ પાણી એડ કર્યું છે અને હવે કુકરમાં આપણે 5 સીટી વગાડી બાફી લઈશું। આપણી આ દાળ સરસ બફાઈ ગઈ છે, એને આપણે હોલોવી કાઢીશું। પહેલા મેં એક મીડિયમ સાઈઝનું ટામેટું લીધું હતું, એને કાપી કાઢ્યું છે, તે આમાં એડ કરીશું। આ રીતે સરસ આ વલોણીથી સરસ હલોવી કાઢીશું। આ દાળની અંદર આપણે બાફતી વખતે જે પાણી એડ કર્યું હતું એટલું જ પાણી અંદર લેવાનું, ઉપરથી બીજું પાણી એડ નહીં કરવાનું। દાળ આપણી હલોઈ ગઈ છે, ટામેટા પણ અંદર સરસ બ્લેન્ડ થઈ ગયા છે, હવે આપણે એને વઘારી લઈશું। ગેસ ચાલુ કરી આપણે આ એક પેન મૂકી દીધું હતું, થોડું એ ગરમ થઈ ગયું છે, એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। અડધી ટીસ્પૂન રઈ એડ કરીશું। રઈ આપણી તતડી ગઈ છે એટલે આપણે ગેસ એકદમ ધીમો કરી દઈશું, એની અંદર 1/8 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને 10-15 લીંબડીના પાન એડ કરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું। હવે એની અંદર આપણે આ હલોવેલી દાળ એડ કરી દઈશું। હવે એમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। અમે 1 ટેબલસ્પૂન શેંગદાણા અને 1/4 ટીસ્પૂન મેથી દાણાને 1 કલાક પલાળી રાખ્યા હતા તે એડ કરીશું। વન ફોર્થ કપ ગોળ લીધો છે એને એડ કરીશું। 1 ટુકડો આદુનો લીધો છે એને પેસ્ટ કરીને એડ કરી દઈશું। હવે એક આ લીંબુ છે એનો રસ એડ કરીશું। બધા મસાલા એડ કરી દીધા છે, હવે આપણે એને સરસ હલાવી દઈશું।
અને હવે ધીમી આંચ ઉપર 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. આપણી હવે આ દાળ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને એક બાઉલમાં સર્વ કરી દઈશું. આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું. આપણી રેડી છે ગુજરાતી ખાટી મીઠી દાળ. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.